नजीकनी वस्तुओ दर्शावा एटले के नजीकनी वस्तुओ बतावा माटे आपणे धीस नो उपयोग थाय छे। एटले कोई पण वस्तु आपणे नजीक छे तो कोई पण वस्तु नजीक छे ए नजीकनी वस्तुओ दर्शावा माटे आपणे धीस नो उपयोग थाय छे। अने बीजामां शुं लखेलुं छे THAT ધેટ એટલે શું થશે તેલ એટલે કે દૂરની વસ્તુઓ આપણાથી જે દૂરની વસ્તુઓ છે એ દૂરની વસ્તુઓ બતાવવા માટે આપણે કોનો ઉપયોગ થાય છે ધેટ એટલે કે તેલ દૂરની વસ્તુઓ દર્શાવવા માટે ધેટનો ઉપયોગ થાય છે। જો એક્ઝામ્પલ તરીકે આ ચોક છે મારી જોડે ચોક તો ચોક ક્યાં છે મારી જોડે છે તો શું આવશે નજીક છે મારાથી તો શું આવશે ધીસ આવશે। અને આ ચોક ક્યાં છે દૂર હું મૂકી દઉં દૂર ક્યાં આગળ મૂકી દઉં તો આપણે શું આવશે ધેટ આવશે। ચોક નજીક હોય કોઈ વસ્તુ આપણાથી નજીક હોય તો ધીસ આવે અને કોઈ વસ્તુ આપણાથી દૂર હોય તો શું આવશે ધેટ આવશે। ચલો હવે આપણે એક્ઝામ્પલ લઈએ એટલે કે ધીમે ધીમે આપણે આગળ વાક્ય બનાવતા શીખીએ। જો પછી શું લખેલું છે બંને શબ્દો એકવચનમાં વપરાય છે એટલે કે કોઈ પણ એકવચનમાં શબ્દ આવતો હોય એ શબ્દની આગળ આપણે ધીસ કે ધેટનો ઉપયોગ કરીશું। અને શું કોઈ પણ વાક્ય આપણે બનાવું છે તો એ વાક્યને એન્ડ બતાવું છે છેલ્લે છે બતાવું છે તો આપણે છે એ ક્રિયાપદ છે તો આપણે અહીંયા શું મૂકીશું ઇઝ મૂકીશું ઇઝ એટલે કે છે આ ક્રિયાપદ છે। ચલો હવે આપણે વાક્ય બનાવીએ આ શું છે ટેબલ છે ટેબલ ક્યાં છે દૂર છે કે નજીક છે જો આ લીટી નજીક છે તો આપણે શું મૂકીશું ધીસ મૂકીશું અને જો દૂરની વસ્તુ હોય દૂર એટલે કે આવી આડી લાઈન છે ને ત્રાસી લાઈન તો અહીંયા આપણે શું મૂકીશું ધેટ મૂકીશું એટલે કે અહીંયા જે નિશાની મૂકી છે નાની નિશાની છે એટલે કે નજીકની વસ્તુ આપણે સમજશું અને જો ત્રાસી લીટી છે ઊભી લીટી તો આપણે એને કઈ વસ્તુ સમજશું દૂરની વસ્તુ સમજશું। ચલો આપણે એક્ઝામ્પલ લઈએ ટેબલ તો ટેબલ નું સ્પેલિંગ શું થશે ટેબલ જ થશે। હવે આપણે એનું વાક્ય બનાવીએ પણ જો કોઈ પણ આપણે વાક્ય બનાવવું હોય એ વાક્યની કોઈ પણ સ્પેલિંગ આપેલો હોય એ સ્પેલિંગની આગળ એ અથવા એન આપણે મૂકી શકીશું મેં તમને આગળના ચેપ્ટરમાં સમજાવ્યું હતું। ચલો હવે આપણે શું લખીશું ટેબલ તો ટેબલને શું કહેવાય ઇંગ્લિશમાં ટેબલ જ કહેવાય તો આપણે વાક્ય બનાવીએ ટેબલ ક્યાં છે નજીક છે કે દૂર નજીક છે તો આપણે વાક્ય બનાવીશું ધીસ ઇઝ અ ટેબલ ટેબલ જો મેં વાક્ય બનાવ્યું ધીસ ઇઝ અ ટેબલ જો આમાં સ્વર છે કે વ્યંજન આગળ વ્યંજન છે તો આપણે આગળ એ મૂકીશું અને જો કોઈ પણ સ્પેલિંગને આગળ સ્વર આપેલો હોય તો સ્વરની આગળ આપણે શું મૂકીશું એ એમ મૂકીશું ઓકે બાળકો એ આપણે સમજશું। જો આગળ શું આપ્યું છે ખુરશી તો આપણે શું કહેવાય ખુરશીમાં ચિહ્ન તો આપણે વાક્ય બનાવીએ ધીસ ઇઝ અ ચેર જો મેં વાક્ય બનાવ્યું ખુરશીને આપણે શું કહેવાય ચેર તો ખુરશી ક્યાં મૂકેલી છે દૂર મૂકેલી છે એટલે કે દૂર છે આ દૂર છે તો શું આવશે ધેટ આવશે ધેટ દૂર હોય તો ધેટ આવે અને નજીક હોય તો ધીસ આવે એટલે મિસ્ટેક થઈ મારે। જો હવે આગળ ટોપી તો ટોપી ક્યાં છે તો નજીકની વસ્તુ બતાવવા માટે શું મૂકીશું આપણે ધીસ મૂકીશું જો ધીસ ઇઝ અ ટોપીને શું કહેવાય ઇંગ્લિશમાં કેપ કહેવાય તો આપણે મૂકીશું સી એ પી કેપ એટલે ટોપી। ચલો છત્રી
क्या छे दूर छे नजीक नथी तो दूर हुई तो सु आवे धेट आवे तो आपे सु मुकी सु धेट चलो वाक्य बनसे धेट इज अ अम्ब्रेला એટલે આગળ શું આવ્યું સ્વર આવ્યો તો આપણે શું મૂકીશું એ એન ધીસ ઇઝ એ એ એન અમ્બ્રેલા ચલો કુહાડી બી મિનિટ This is an umbrella. चलो હવે કુહાડી કુહાડીને શું કહેવાય ઇંગ્લિશમાં x કહેવાય a x e તો આપણે વાક્ય બનાવીશું કુહાડી ક્યાં છે નજીક છે જો નજીક માટે વપરાશે this તો this is an x जो स्वर आपेलो छे तो आपणे मूकीशु ए एन एक्स थई गयो वाक्य जो हवे चार तो आपणे वाक्य बनावीशु जाडे शुं कहेवाय इंग्लिशमां ट्री वा जाड दूर छे तो आपणे लखीशु धेट इज अ ट्री चलो हवे पतंग पतंग क्या छे नजीक छे के दूर पतंग दूर आपेलू छे तो आपणे शुं मूकीशुं धेट धेट इज अ काइट काइट एटले पतंग चलो शियाळ शियाळ क्यां आपेलू छे नजीक छे के दूर नजीक आपेलू छे तो नजीक माटे शुं वपराय धीस तो आपणे अहीं लखीशुं धीस is a fox એટલે શિયાળ ચલો ઘુવડ ઘુવડ ક્યાં છે નજીક છે કે દૂર દૂર આપેલું છે તો આપણે મૂકીશું ધેટ 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 ઇઝ અ જો અહીંયા આવશે એ એન આવશે આવું આપેલું છે એટલે આવું સ્વર આપેલો છે ને તો સ્વરની આગળ શું આવે એ એન આવે અને વ્યંજન આપેલું હોય તો એની આગળ શું આવશે એ આવશે એટલે કે આપણે કોઈ પણ વાક્ય બનાવવું હોય તો એ વાક્યમાં જો આગળ કોઈ પણ સ્પેલિંગની આગળ સ્વર આપેલો હોય તો એ એન આવે એ મેં તમને આગળના ચેપ્ટરમાં સમજાવ્યું અને વ્યંજન આપેલું હોય તો આગળ શું આવે એ આવે એટલે કે આપણે ધીસ ધેટ અને આગળ વ્યંજન આવે કે સ્વર આવે એવા આપણે વાક્ય બનાવતા જે શીખ્યા આપણે વધારે આગળ શબ્દ લઈએ જો આગળમાં આપણે ક્યાં પૂછ્યા હતા દસમું પૂછ્યા હતા હોડ હોડી હોડીને શું કહેવાય ઇંગ્લિશમાં બોટ કહેવાય બી ઓ એ ટી હોડ એટલે બોટ એટલે હોડી તો આપણે લખીશું ક્યાં છે દૂર છે દૂર આપેલું છે તો દૂરને દૂરનું વાક્ય બનાવવા માટે આપણે ધેટનો ઉપયોગ કરીશું ધીસ ઇઝ અ બોલ બી ઓ એ ટી જો મેં વાક્ય બનાવ્યું ધેટ ઇઝ અ બોટ બોટ એટલે હોડી ચલો હવે આગળ સફરજન એને શું કહેવાય ઇંગ્લિશમાં એપલ કહેવાય જો એપલ ઇંગ્લિશ શબ્દ છે એપલ એ ડબલ પી એલ ઈ તો સ્વર આવ્યો આગળ એ તો આપણે એની આગળ શું મૂકીશું એ એમ મૂકીશું જો હું વાક્ય બનાવું એપલ નજીક આપેલું છે તો આપણે નજીક નજીકનો શબ્દ બનાવવા માટે આપણે ધીસનો ઉપયોગ કરીશું ધીસ ઇઝ એન એપલ જો મેં વાક્ય બનાવ્યું ધીસ ઇઝ એન એપલ જો વાક્ય બની ગયું કેમ જો આ એ ડબલ પી એલ ઈ છે ને એ આગળ શું આપેલું છે સ્વર આપેલો છે તો સ્વરની આગળ શું આવશે એ એન આવશે એવા આપણે આગળ ઘણા બધા વાક્યો શીખી હવે થોડાક આપણે આગળ વાક્ય શીખી જો હવે આગળ ગાય આપેલી છે તો ગાયને શું કહેવાય ઇંગ્લિશમાં કાઉ કહેવાય જો આપણે વાક્ય બનાવીએ ક્યાં આપેલી છે ગાય દૂર આપેલી છે તો દૂરનું વાક્ય બનાવવા માટે આપણે ધેટનો ઉપયોગ
કરીશું ધેટ ઇઝ એ કાઉ કાઉ એટલે ગાય ચલો મરઘી મરઘીને શું કહેવાય ઇંગ્લિશમાં હેન કહેવાય તો આપણે વાક્ય બનાવીશું મરઘી નજીક છે તો ધીસ ઇઝ અ હેન હેન એટલે મરઘી થશે ચલો હવે આગળ લઈએ બસ બસ ને શું કહેવાય ઇંગ્લિશમાં બસ જ કહેવાય બસ ક્યાં આપેલી છે દૂર આપેલી છે તો આપણે એક વાક્ય બનાવીશું There is a bus. જો મેં વાક્ય બનાવ્યું ધેટ ઇઝ અ બસ એટલે કે આ બસ છે ચલો ઇન્ડુ ઇન્ડુને શું કહેવાય ઇંગ્લિશમાં એક કહેવાય તો આપણે લખીએ જો નજીક આપેલું છે તો નજીકનું વાક્ય બનાવવા માટે આપણે ધીઝનો ઉપયોગ કરીશું ધીઝ ઇઝ સ્વર આવશે તો સ્વરની આગળ શું આવશે એએન આવશે એક જો મેં વાક્ય બનાવ્યું આ ઈંડુ છે ધીઝ ઇઝ એન એક એટલે કે આ ઈંડુ છે ચલો બિલાડી બિલાડીને શું કહેવાય ઇંગ્લિશમાં કે કેટ ક્યાં આપેલી છે દૂર આપેલી છે તો દૂરનું વાક્ય બનાવવા માટે આપણે ધેટનો ઉપયોગ કરીશું ચલો ધેટ ધેટ ઇઝ અ કેટ સી એ ટી કેટ કેટ એટલે બિલાડી એટલે કે આ બિલાડી છે ધેટ ઇઝ અ કેટ એટલે કે આ બિલાડી છે ચલો હવે આગળ પેન પેન ક્યાં આપેલી છે નજીક આપેલી છે તો નજીકનું વાક્ય બનાવવા માટે આપણે ધીઝનો ઉપયોગ કીડી આપણાથી દૂર આપેલી છે તો ધેટ આવશે સ્વર આવશે તો સ્વર ની આગળ શું આવશે એ એન એન ચલો ધેટ ઇઝ એન એન આપણે કેમ એ એન મૂક્યું કેમ કે એન ની આગળ શું આવે સ્વર આવે એટલે સ્વર આવે તો એની આગળ શું આવશે એ એન આવે વ્યંજન આપેલું નથી માટે અને બીજા બધા શબ્દમાં જો એ આવ્યો કેમ કે એની આગળ વ્યંજન આપેલું છે એટલા માટે ચલો હવે દડો દડો ક્યાં આપેલો છે દૂર આપેલો છે તો આપણે લખીશું ધેટ ઇઝ અ બોલ બી એ ડબલ એ બોલ એટલે દડો એટલે કે આ બોલ છે ચલો હવે આગળ લઈએ નળ નળ તો શું કહેવાય નળને ટેપ કહેવાય ટી એ પી ટેપ એટલે નળ નળ ક્યાં આપેલું છે નજીક આપેલું છે તો નજીકનું વાક્ય બનાવવા માટે આપણે ધીસનો ઉપયોગ કરીશું ધીસ ઇઝ અ ધીસ ઇઝ અ ટેપ ટીએપી ટેપ એટલે નળ જો મેં વાક્ય બનાવ્યું ધીસ ઇઝ અ ટેપ એટલે કે આ નળ છે ચલો છેલ્લું ટોપી ટોપીને શું કહેવાય ઇંગ્લિશમાં હટ કહેવાય એટલે કે એચ એ ટી હટ એટલે ટોપી જો હું વાક્ય બનાવું કેમ કે ટોપી ક્યાં આપેલી છે દૂર આપેલી છે નજીક આપેલી નથી તો આપણે લખીશું ધેર ઇઝ અ હટ એટલે ટોપી એટલે કે આ ટોપી છે જો મેં ઘણા બધા વાક્યો બનાવ્યા એ તમારે ઘરે શીખવાના છે પ્રેક્ટિસ કરવાની છે વાક્ય બનાવતા શીખવાનું છે એટલે કે જો મેં તમને સમજાવ્યું એવી રીતે જો મેં કેવી રીતે વાક્ય બનાવ્યા છે જો સ્વર કે વ્યંજન આવતું હોય તો એની આગળ એએન આવે પછી જો નજીકની વસ્તુ બતાવી હોય તો ધીસ આવે અને દૂરની વસ્તુ બતાવી હોય તો ધેટનો ઉપયોગ આવે એવી જ રીતે તમારે ઘરે શીખવાનું છે ઓકે બાળકો